ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચાર્લી ચેપ્લિન ગણાતા હાસ્ય સમ્રાટ રમેશ મહેતા વિશે આજે આપણે વાત કરવાના છીએ. તેઓ હાસ્ય કલાકારની સાથે સાથે લેખક અને ફિલોસોફર પણ હતા. તો ચાલો દોસ્તો રમેશ મહેતા વિશે ડિટેલમાં જાણી લઈએ. રમેશ મહેતાનો જન્મ 23 જૂન 1934માં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના નવાગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ગિરધરલાલ મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. બાળપણથી જ તેમને નાટકોનું લેખન અને અભિનયનો શોખ હતો. તેઓ સ્કૂલમાં પણ નાટકોમાં ભાગ લેતા હતા. અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં 6 મહિના નોકરી કરી. રાજકોટમાં PWDમાં મહિનાના 65 રૂપિયાના પગારે કામ કર્યું. આ ઉપરાંત ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી હતી. આ પછી તેઓ મુંબઈમાં સ્થળાંતર કર્યું. ત્યાં જઈને મનસુખ જોશીની મદદથી INT ડ્રામા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મુંબઈમાં મહિને 100 રૂપિયાના પગારે જોડાયા. ત્યાં તેઓએ 2 નાટકો લખ્યા હતા, જેમાં પ્રથમ હતું સુડી વચ્ચે સુપારી અને બીજું હતું હુઈનો વરછું. આવું સારું કામ જોઈને કલ્પના દીવાન નામના અભિનેત્રીએ તેમને રહેવા માટે રૂમની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત મુંબઈની KC કોલેજમાં 1 વર્ષ માટે નાટ્યકલાનું જ્ઞાન મેળવ્યું. ત્યાં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટિંગ, ડિરેક્શન, લાઇટિંગ, સ્પીચ આર્ટ વગેરે વિશે જ્ઞાન મેળવ્યું અને આ પછી તેમણે પ્રોફેશનલી નાટકો લખવાના શરૂ કર્યા. જ્યારે 1969માં હસ્ત મેરાપ નામની ગુજરાતી ફિલ્મની સ્ક્રિપ્ટ લખાવી રહી હતી ત્યારે તે ફિલ્મના રાઇટર ચતુર્ભુજ જોશી બીમાર પડ્યા અને ફિલ્મની સ્ટોરી અધૂરી જ લખાઈ હતી. ત્યારે એક્ટર અરવિંદ પંડ્યાના કહેવાથી રમેશ મહેતાએ આ ફિલ્મની સ્ટોરી લખીને સંપૂર્ણ કરી હતી. તો આ રમેશ મહેતા દ્વારા લખાયેલું પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું અને આ ચલચિત્રમાં રમેશ મહેતા પણ સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા અને આમ તેમની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ. આ પછી રવિન્દ્ર દવેની ફિલ્મ જેસલ તોરલ બની રહી હતી ત્યારે આ મૂવીના કોમેડિયન કૃષ્ણકાંતનું એક્સિડેન્ટ થયું હોવાથી તેમની જગ્યાએ કોમેડિયન તરીકે રમેશ મહેતાને લેવામાં આવ્યા. તો આમ બસો જેટલી ફિલ્મો કરી હતી. તેમની સૌથી વધારે લોકપ્રિય ફિલ્મોનું લિસ્ટ તમારી સ્ક્રીન પર છે. ગુજરાતી ફિલ્મ મેર મુણાદેમાં રમેશ મહેતાએ એક ગીત પણ ગાયું હતું. જેસલ તોરલ, હોથલ, સંતુ રંગીલી વગેરે ફિલ્મોની પટકથા રમેશ મહેતાએ લખી હતી. રમેશ મહેતાને મળેલા અવોર્ડ્સની વાત કરીએ તો ગુજરાત ગૌરવ ખિતાબ, સંગીત નાટક અકાદમી એવોર્ડ વગેરે એવોર્ડ મળ્યા હતા. રમેશ મહેતાની અંગત જીવનની વાત કરીએ તો તેમના લગ્ન 1949માં વિજયાબહેન સાથે થયા હતા.
તેમના બે પુત્રો કનુભાઈ અને અતુલભાઈ છે અને બે પુત્રીઓ કિરણબેન અને હર્ષાબેન છે. રમેશ મહેતાનું લાંબી માંદગી બાદ 11 મે 2012માં રાજકોટ ખાતે 78 વર્ષની ઉંમરે એઓનું અવસાન થયું. તેમની ઈચ્છા અનુસાર તેમની સ્મશાન યાત્રામાં તેમનું લખેલું ગીત તારી માને બજરનું બંધાણ વગાડવામાં આવ્યું હતું. તો દોસ્તો, આ હતી ગુજરાતના ચાર્લી ચેપ્લિન અને સિટી સમ્રાટ રમેશ મહેતા વિશે. જો તમે પણ આ અદ્ભુત હાસ્ય કલાકારના ફેન હો તો આ વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને દોસ્તો જોડે શેર કરજો, અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા મોટિવેશનલ અને ઇન્ફોર્મેશનલ વાળા વિડીયો આ ચેનલ પર આવતા રહેશે. ધન્યવાદ.